જય ભોળાનાથ, આજથી શ્રાવણ માસની શરૂઆત થાય છે અને શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથ શિવજીને સમર્પિત છે। પવિત્ર શ્રાવણ માસના ભણકારા માત્રથી ભાવિક ભક્તોના હૈયા હિલોળે ચઢવા લાગે છે। નાચતો ગાતો શ્રાવણ તહેવારોની એક લૂમ લઈને આવતો હોય છે। આ લૂમ છેક દિવાળી સુધી સ્વાદ ચખાડે છે। અંતરને ઊંડાણથી વિકસિત કરવાનો અવસર એટલે શ્રાવણ માસ, મનનો જીર્ણોદ્ધાર કરવાનો સમય એટલે શ્રાવણ માસ। ઘણા લોકો તો એવું સમજે છે કે આખા વર્ષ દરમિયાન કરેલા દુરાચાર, પાપાચાર, અનાચાર માત્ર શ્રાવણ માસ કરવાથી ધોવાઈ જાય છે, અને ઘણા લોકો એવું સમજે છે કે આખું વર્ષ તો ઠીક, પણ શ્રાવણ માસમાં શ્રવણ જેવા થઈએ તો માતા પિતાની આતર વિઠરે। શ્રાવણ માસમાં દરેક માણસ થોડો ગોકુળવાસી તો થોડો કૈલાસવાસી બની જતો હોય છે। આ મહિનામાં લોકો લોભ, લાલચ, સ્વાર્થ વગેરે મૂકી દાન ધર્મ, કરુણા અને દયાને વધારે મહત્વ આપે છે। આ મહિનામાં ભજન, કીર્તન, ઉપવાસ અને એકટાણા કરવાથી માણસની માનસિકતા બદલાતી હોય છે। લોકો મંદિરોમાં જઈ શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરે છે। ભગવાન શિવજીના કેટકેટલા સ્વરૂપો પૂજાય છે, પરંતુ આદિ પ્રચલિત રૂપ એટલે શિવલિંગ। ભગવાન શિવ તો નિવ્યાર્જ અને નિઃસ્વાર્થ માનવ કલ્યાણના પ્રતીક સમાન છે। એમના શિવલિંગને જળાભિષેક, ધતુરાના ફૂલ, બિલીપત્ર ચડાવવા જેવી સરળ એમની ઉપાસના થાય છે, પરંતુ શિવજી રીઝે છે પવિત્ર પાવનકારી ભાવનાઓથી અને શુદ્ધ અંતઃકરણમાંથી પ્રગટેલા શિવ સંકલ્પના પુષ્પ અર્ધ્યથી। આવી નિયમિત શિવ ભક્તિથી માનવ જીવનને પ્રેરણા અને ઉર્જા મળે છે। વેદ શાસ્ત્રોમાં ભગવાન શિવજીને અવ્યક્ત, અજન્મા અને સંકટોમાં રક્ષણ આપનારા કહ્યા છે। તેઓ પાલનહાર અને સંકટ કરનાર પણ કહેવાયા છે। પૌરાણિક શાસ્ત્રો અનુસાર દેવી દેવતા, ઋષિ મહર્ષિ, યોગેન્દ્ર મુનિન્દ્ર, સિદ્ધ ગંધર્વ, સાધુ સંત, સામાન્ય જનગણ આ બધા કલ્યાણના દેવ શ્રાવણ માસમાં શિવજીની વિશેષ ઉપાસના કરે છે। શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારની સવારે શિવાલયોમાં શિવલિંગ પર જ્યારે જળાભિષેક કરવામાં આવે છે ત્યારે સાથે પ્રાર્થના પણ થાય છે કે હે શિવ શંકર, સમગ્ર સંસારનું કલ્યાણ કરો, સૌને સુખ શાંતિ પ્રદાન કરો। દેવાથી દેવ ભગવાન શિવજી પરમ કલ્યાણ અને મંગલ કરનારા મનાયા છે। શિવજી શંકરના નામથી પણ ઓળખાય છે। શ એટલે આનંદ, કલ્યાણ, કર એટલે કરનાર આપનારા, જે સર્વેને આનંદ આપી એમનું કલ્યાણ કરે એ શંકર। ભગવાન શિવજી સત્યમ શિવમ સુંદરમના પુરુષા કરતા એટલા માટે કહેવાયા છે કે એમના ચારિત્ર્યનો બોધ સૂચવે છે કે જીવનનું સૌંદર્ય બહાર ભટકવાથી ક્યારેય પામી શકાતું નથી। તેને તમે તમારી અંદર જોઈ ન શકો તો તમે તેને ક્યાંય શોધી નહીં શકો। સૌંદર્ય ખરેખર તમારી દ્રષ્ટિમાં છે, નહીં કે વસ્તુ કે વ્યક્તિમાં। શ્રાવણ માસમાં પોતાની જાતને ઓળખી પારખવી મઠારવાની હોય। ઓમ નમઃ શિવાય બોલતી વખતે દિલ અને દિમાગનો કચરો બહાર ફેંકવો જોઈએ। શ્રાવણ એટલે કે ધર્મનું ટ્યુશન। આ પાવન પવિત્ર શ્રાવણ માસમાં લોભ, લાલચ અને સ્વાર્થને બાજુ પર મૂકી દાન ધર્મ તથા કરુણા અને દયાને વધારે મહત્વ આપીએ અને ભગવાન શિવ શંકરની ઉપાસના કરી આ જીવનને સાર્થક બનાવીએ। મિત્રો, આશા રાખું છું આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે, તો વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ વિડીયોને તમારા મિત્રોમાં, પરિવારમાં શેર કરજો।